હાઇડ્રાઇડ ડાયહાઇડ્રોજન મોટા ભાગના ધાતુ તત્વો સાથેની પ્રક્રિયાથી MHX અથવા MMHN પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. ઉમદા વાયુઓ અને કેટલાક તત્વો જેવા કે ઇન્ડિયમ IN અને થેલિયમ TL હાઇડ્રાઇડ આપતા નથી. હાઇડ્રાઇડ સંયોજનો મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. 1. ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ, 2. ધાતવીય અથવા આંતરાણવીય હાઇડ્રાઇડ, 3. આણવીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ. ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ સેલાઇન ઓર આયનિક હાઇડ્રાઇડ. S વિભાગના ધાતુ તત્વો 1 અને 2 સમૂહ વધારે ધન વિદ્યુતમય લક્ષણ ધરાવે છે, તેથી હલકા ધાતવીય હાઇડ્રાઇડ સંયોજનોનું નિર્માણ કરે છે, જેવા કે LiH, NaH, BeH2. BeH2 અને MgH2 બહુ શૃંખલામય રચના પોલિમેરિક ધરાવે છે. આયનીય હાઇડ્રાઇડ્સ સ્ફટિકમય ક્રિસ્ટલાઇન ઘન સ્વરૂપમાં અબાષ્પશીલ નોન વોલેટાઇલ અને અવાહક હોય છે, પરંતુ તેઓની પીગલન અવસ્થામાં આયનીકરણ થઈ H+ સ્વરૂપે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયાથી વિદ્યુત વિભાજન દરમિયાન ડાયહાઇડ્રોજન H2 મુક્ત કરે છે. 2H- પીગલિત ગીવ્સ એનોડ H2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન H2 મુક્ત કરે છે. NaH સોલિડ પ્લસ H2O એક્વિયસ ગીવ્સ NaOH એક્વિયસ પ્લસ H2 ગેસ. લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને O2 અને Cl2 સાથે પ્રક્રિયા કરતા નથી, તેથી તેનો ઉપયોગ અન્ય હાઇડ્રાઇડના નિર્માણમાં થાય છે. 8 LiH પ્લસ Al2 Cl6 ગીવ્સ 2 LiAlH4 પ્લસ 6 LiCl. 2 LiH પ્લસ B2H6 ગીવ્સ 2 LiBH4. ધાતવીય અથવા આંતરાણવીય હાઇડ્રાઇડ ડી વિભાગના તેમજ એફ વિભાગના ધાતુ તત્વો હાઇડ્રાઇડ સાથે સંયોજાઈને ધાતવીય હાઇડ્રાઇડ આપે છે, જે બિન તત્વ યોગ મિતીય છે, જેમ કે VH, VH2, NBH, NBH2, TiH, TiH3, LaH2, LaH3, HF, H2. 7, 8 અને 9 સમૂહની ધાતુઓ હાઇડ્રાઇડ બનાવી શકતી નથી. તેવી જ રીતે છઠ્ઠા સમૂહની માત્ર CR ધાતુ CRH બનાવે છે, જે હાઇડ્રાઇડ તાપમાન અને વિદ્યુત વાહકતા ધાતુ જેટલી ધરાવતી નથી. ક્ષારીય હાઇડ્રાઇડ મોટે ભાગે બિન તત્વ યોગ મિતીય સંયોજનો હોય છે, દાખલા તરીકે LaH 2.87, YbH 2.53, TiH 1.5 to 1.8, ZrH 1.3 to 1.75, VH 0.56, NiH 0.6 to 0.7, PdH 0.6 to 0.8 વગેરે. આ ધાતુવીય હાઇડ્રાઇડમાં ધાતુના આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજન શોષાય છે, તે વખતે તેમાંના બંધના પ્રકારમાં ફેરબદલી થતી નથી, તેથી તેમને આંતરાલીય હાઇડ્રાઇડ કહે છે. Ni, Pd, Ce અને Ac જેવી ધાતુના હાઇડ્રાઇડ મૂળ ધાતુ કરતા અલગ બંધારણ ધરાવે છે, તેથી આ ધાતુના હાઇડ્રાઇડનો ઉદ્દીપકીય પ્રક્રિયા માટે હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આણવીય અથવા સહસંયોજક હાઇડ્રાઇડ મોલિક્યુલર ઓર કોવેલન્ટ હાઇડ્રાઇડ્સ પી વિભાગના ધાતુ અને અધાતુ તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈ આણવીય હાઇડ્રાઇડ આપે છે, જેમ કે CH4, NH3, PH3, SbH3, H2O, H2S, H2Se વગેરે આણવીય હાઇડ્રાઇડને ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમના લુઇસ બંધારણને આધારે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. 1. અપૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ હાઇડ્રાઇડ્સ, દાખલા તરીકે B2H6. 2. પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ હાઇડ્રાઇડ્સ, દાખલા તરીકે CH4. 3. વધારે ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન રિચ હાઇડ્રાઇડ્સ, દાખલા તરીકે H2O, HF.